અને આવું જ કંઈક અત્યારે પાટણમાં પણ જોવા મળી રહ્યું છે. પાટણમાં પણ ધોધમાર વરસાદ છેલ્લા 3 દિવસથી, જોકે અહીંયા વરસાદી માહોલ છે, વરસાદી હેલી જામેલી છે. અષાઢ મહિનાની અંદર તો શું વરસાદ પડ્યો, એવો વરસાદ અત્યારે પાટણની અંદર પડી રહ્યો છે. સરસ્વતીને એની આસપાસના તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. વધુ માહિતી સાથે ફોનલાઈન પર ભરત પ્રજાપતિ જોડાયા છે. ભરત, કયા તાલુકામાં કેટલો વરસાદ? નુકુલ, જે રીતે પાટણ જિલ્લામાં અવિરત 3 દિવસથી બપોર બાદ એકાએક વરસાદી માહોલ સર્જાય છે અને આજે પણ એ રીતની સમસ્યા જોવા મળી રહી છે કે બપોર બાદ સંકેશ્વર તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ ધોકાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. સંકેશ્વર, પાટલા, મોટી ચંદુર, નાની ચંદુર, પંચાસર સહિતના જે ગ્રામ્ય પંથકો છે ત્યાં ઘડી ધોધમાર વરસાદ વરસ્યો હતો. હજુ સુધી જે પહેલા વરસાદ પડ્યો હતો તેના પાણી હજુ સુધી ખેતરોમાંથી ઓસર્યા નથી. ખેડૂતોને વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવે તો ફરી એક વખત ખેડૂતે જે રીતે નવેસરથી વાવેતર કર્યું હતું, કપાસ, એરંડા સહિતના જે પાક હતા તૈયાર થવાના આરે છે, ફરી એક વખત વરસાદ થતા અત્યારે ખેડૂતો ઉપર ચિંતાના વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે.